શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર સંચાલિત ટબોઈ સાથોડ પાસે સ્વામિનારાયણ ગુરુકુળના પવિત્ર દિવસે ધારાસભ્ય સહિત સ્વામિનારાયણના મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગે સંસ્કારની સાથે સાથે અભ્યાસ મળી રહે સંસ્કારના ધામ સાથે શિક્ષણ ધામ અંગે ઉપર મુજબ કે પી સ્વામીએ જણાવ્યું ડાબોઈ સાથોડ રોડ બ્રિજ પાસેથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર સંચાલિત સ્વામિનારાયણ આજ રોજ પવિત્ર નવરાત્રી અને ગુડી પડવાના નવા વર્ષના પ્રસંગ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન સાથે ભાવનગરવાળા કેપી સ્વામી તથા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કે સ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના જતન સાથે સંસ્કારનો સમન્વય ઇંગ્લિશ મીડિયમથી ગુજરાતી માધ્યમ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સંસ્કાર મળી રહે તે માટે સંસ્કારનું ધામ અને શિક્ષણ ધામ તરીકે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જ્યારે આ પ્રસંગે ડબોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ ભાવનગરવાળા કે પી સ્વામી દ્વારા સંસ્કારની સાથે શિક્ષણધામ માટે સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે જે ડભોઈ શહેર તાલુકા વિસ્તારના લોકોને સરળતાથી સંસ્કાર અને શિક્ષણ મળી રહે તે માટે આજના પવિત્ર ચૈત્ર નવરાત્રી પ્રસંગે મારુતિ યજ્ઞમાં ઉપસ્થિત રહી સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે નવત્તમ સ્વામીપુરાની સ્વામી માન સરોવર બાબુ ચનવાડા વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ

અને એટલા માટે અહીંયા એક સરસ મજાનો શૈલેષભાઈ સાહેબ નવ પૂજ્ય નવતમ સ્વામી સંતોની હાજરીમાં આજે મારુતિ યાગ થયો એટલે હનુમાનજી મહારાજનું અહીંયા આગમન થઈ ચૂક્યું છે અને સો એમની શક્તિ વડે આ દર્ભાવતી ડભોઈની અંદર એટલું એક સંસ્કારનું ધામ બનશે કે હું અને તમે આવતીકાલે સૌ ગૌરવ લેશું એમાં કોઈ શંકા નથી કારણ કે આ કેમ્પસ એ સંસ્કારોની સાથે સાથે શિક્ષણ આપવાનું છે એટલા માટે થેન્ક યુ આજે ગુડી પર ચૈત્ર સુદ એકમ હિન્દુઓ નવું અને મહારાષ્ટ્રીયન સમાજનું પણ નવ વર્ષ સાથે ચેટીચંદ એટલે કે સિંધી સમાજનું પણ નવ વર્ષ કહેવાય અને એવા દિવસે ડભોઈ દરબાવતી ખાતે ગુરુકુળનું ભૂમિપૂજન થયું છે અહીંયા મારુતિ યાદ કરવામાં આવ્યો કેપી સ્વામી જે ભાવનગર મુખ્ય સંસ્થા ચલાવે છે ગુરુકુળ ચલાવે છે પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જેમાં ભણી રહ્યા છે હમણાં કીધું એમ સંસ્કારને શિક્ષણ બંને આપવાની એમની જે જવાબદારી છે નિભાવી રહ્યા છે અને એ સંસ્થા આજે દર્ભાવતી ખાતા આવી રહી છે ત્યારે હું કેપી સ્વામીનો અને નૌતમ સ્વામીનો ખાસ આભાર માનું કે એમણે આ સ્થળ પસંદ કર્યું છે જે નેમ લઈને બે હજાર સત્તરમાં હું અહીંયા આવ્યો કે ડભોઈને દર્ભાવતી બનાવવું છે દર્ભાવતી બનાવવામાં આ સંસ્થા એક પાયારૂપ કામ કરશે એવી અપેક્ષા સાથે જ્યારે પણ આ સંસ્થાને અમારા લાયક કોઈ પણ કામ હોય અમે આ સંસ્થાને મદદરૂપ થવા અમારી જાતને ગૌરવશાળી સમજીશું જય સ્વામિનારાયણ